આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની 160 લીમડી વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સોમાભાઈ પટેલે રાજીનામું આપતા હાલ આ બેઠક ઉપર પણ વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા તેઓની તૈયારી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા 160 લીમડી વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી સોમાભાઈ પટેલે રાજીનામું આપતા હાલ આ બેઠક ઉપર પણ વિધાનસભાની પેટાચૂંટણી યોજવાની છે ભાજપ દ્વારા લીમડી ખાતે સંગઠનના કાર્યકરો તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ચૂંટણી કઈ રીતે જીતી શકાય તે લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓ થકી લોકોને જાગૃત કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું હતું આ બેઠકમાં મંત્રી શ્રી આરસી ફળદુ સંસદ સભ્ય ડોક્ટર મહેન્દ્ર મુંજપરા માજી મંત્રી કિરીસિંહ રાણા શંકર દલવાડી જગદીશ મકવાણા નીતિનભાઈ ભારદ્વાજ શંકર વેગડ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લીમડી વિધાનસભાની ચૂંટણી એટલે કે પેટા ચૂંટણી આવી રહી છે પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યકર્તાઓની મિટિંગ બોલાવવામાં આવી છે પેજ પ્રમુખ શક્તિ કેન્દ્રના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો અને સંગઠન દ્વારા આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આરસી ફળદુ સાહેબ નીતિનભાઈ ભારદ્વાજ પ્રભારીશ્રી દિલીપભાઈ પટેલ કિરીટસિંહ રાણા જગદીશભાઈ મકવાણા અને સંગઠનના બધા જ લોકો આ મિટિંગ લઈ રહ્યા છે અને મિટિંગ ચૂંટણી આયોજિત છે તો આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય થાય એના માટેની આ મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ લીમડી